હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એસએમબી હુનર. એસએમબી હુનરમાં આજે આપણે યોયો ફ્લાવર બનાવતા જોશું. આવા ફ્લાવર એકદમ જ ઇઝી છે બનાવવું. એના માટે આપણે સર્કલ્સ જોશે. કોઈ બી સાઇઝના આપણે સર્કલ્સ લઈ શકીએ છીએ. નાનું બનાવવું હોય તો નાનું અને મોટું બનાવવું હોય તો મોટું. આ સાઇઝ આપણે લઈએ તો આ સાઇઝનું બને છે. ઓકે, તો એના હિસાબથી જો એના હિસાબથી આપણે આપણું સર્કલની સાઇઝ સિલેક્ટ કરશું. એના માટે આપણને સોય ધાગો જોશે. આ જે કોર્નર્સ છે એકદમ નજીક આપણે રનિંગ સ્ટિચથી સ્ટિચ કરી લેશું. બહુ નાના સ્ટિચ નહીં અને બહુ મોટા બી નહીં. જેટલું બી આપણે બોર્ડરના પાસે લઈ શકીએ કોર્નર્સ પર એના પાસે આપણે લેશું. અને પૂરા સર્કલમાં આપણે એમ જ સેમ વે કરી લેશું. જસ્ટ રનિંગ સ્ટિચ લેવાની છે અને આપણે ધાગો ડબલ રાખશું, સિંગલ નહીં. જરા બી ધાગાના વચમાં નોટ ના આવી જોવે એ ખાસ ધ્યાન રાખવાનું છે. જેટલું કોર્નર પર આપણે લઈ શકીએ એટલું વધારે સારું. ને એન્ડ પર આવી જાય પછી આપણે બરાબર એને ખેંચી લેશું. આપણે સીધું કરી લઈએ એને. ઓકે, જસ્ટ હવે આપણે આ ધાગાને ખેંચતા જશું. તેથી ખાસ ધ્યાન રાખવાનું કે એમાં નોટ ના આવે. જે હિસાબથી નાની મોટી સ્ટિચિસ લીધી હશે એ હિસાબથી આપની ફ્રિલ્સ આવશે. આપણે એન્ડ કરી દઈએ. ઓકે, આપનું ફ્લાવર રેડી છે. જો નોટને સેન્ટરમાં લઈ લેશું.
અને આપણે ફેન્સી બટન જે ભી આપણા પાસે હોય આપણે લગાવી શકીએ છીએ, યા કપડાનું ભી બનાવીને એનું મેચિંગ આપણે લગાવી શકીએ છીએ. જો આપણે સ્ટિચ કરી દઈશું. એન્ડ કરી દઈએ. થોડું આપણે એને એડજસ્ટ કરી લેશું. આપનું યોયો ફ્લાવર રેડી છે. શુક્રાન.